કેમ છો બાળકો? ખૂબ લેસન કરો છો, રમત રમો છો ને? આજે આપણે કંઈક ગુજરાતી વિષયમાં નવું કરીએ. જુઓ અહીંયા તમારી સામે શું આપ્યું છે, બધા ધ્યાનથી જોજો હો. અહીંયા એક ચિત્ર છે, અહીંયા પણ કંઈક ચિત્ર આપ્યું છે. જુઓ આવી રીતના આપણી સામે ચિત્રો પણ છે અને ઘણા બધા શબ્દો પણ લખેલા છે. ચાલો હવે આમાં શું કરવાનું એ આપણે સમજી લઈએ. જુઓ બાળકો, આ લસણનું ચિત્ર આ પહેલી લાઇનમાં આપ્યું છે ને. પહેલી લાઇનમાં શાનું ચિત્ર લગાવ્યું છે? લસણનું. હવે તમને લસણ એવું લખતા તો આવડી જ ગયું છે. હવે આપણે આ પહેલી લાઇનમાંથી લસણ ક્યાં લખાયેલું છે એ શોધી કાઢવાનું અને એની ફરતે ગોળ કરવાનું. આપણો ચિત્ર માટેનો જે સાચો શબ્દ બને એ આપણે એની જ લાઇનમાંથી શોધવાનો છે. જુઓ આ લસણનું ચિત્ર છે, પછી અહીંયા જોજો હો, પહેલાં શું લખ્યું છે? ક. તો ભાઈ આપણે તો લસણનું ચિત્ર શોધવાનું છે, તો કથી કાંઈ લસણ લખાશે નહીં. હવે આગળ જઈએ, જોજો હો, વાંચજો મારી સાથે. લ સ ણ મ આવું લખ્યું છે. ક લ સ ણ અને મ, આમાં આ ક અને આ મ બંને મૂળાક્ષરો તો આપણા કંઈ કામના નથી, કારણ કે આપણે તો લસણ શબ્દ બનાવવાનો છે. તો આ લ સ ણ શબ્દ આપણને આ ત્રણ ખાનામાંથી બનેલો મળશે. હવે આપણે એને કઈ રીતે અલગ ઓળખશું? જુઓ કંઈક નવી રીતે આપણે આ લસણની ફરતે લંબગોળ કરવાનું આવશે, પણ આપણે કંઈક અલગ રીતે કરીએ. જુઓ આ મારી પાસે શું છે, ફેવિકોલ છે ને, આપણે આની ફરતે લાઈન કરી દઈએ. જોજો લસણ શું થઈ ગયું, લસણ. હવે આપણે એને રંગોથી સરસ મજાનું કરી દઈએ. શું કરીએ છીએ, આપણે એને રંગીન બનાવી દઈએ રંગોથી. આપણી પાસે સરસ મજાનો કોન છે ને ભાઈ, કોનથી આપણે એને કઈ રીતે કરશું જોજો. હવે આપણે આમાંથી વધારાનો ચીરોળીનો રંગ છે, આપણે આ દિવાળી પર વાપરીએ ને, એ રંગ કાઢી નાખ્યો. તો જુઓ ભાઈ, તમારી સામે લસણ સરસ મજાનો શબ્દ કેવો સરસ બની ગયો. તમારી પાસે ઘરે ચીરોળીના રંગો હોય એનો તમે આવો કોન પણ બનાવી શકો અને આવી સરસ રમત સાથે તમે ભણી શકો, નવું નવું શીખી શકો. ચાલો ત્યાર પછી બીજી લાઇન. હવે બીજી લાઇનમાં કયું ચિત્ર આપ્યું છે, નળનું ચિત્ર. કયું ચિત્ર છે, નળનું. આપણે પહેલેથી વાંચતા જશું. જ ત ર ન ળ મળી ગયો આપણો નળ શબ્દ. આ શબ્દો આ આપણે અત્યારે કંઈ જ કામના નથી, કારણ કે આપણે તો નળ એવું લખાયેલું શોધવાનું છે. ચાલો ત્યારે આપણે પહેલાં જે રીતે ફેવિકોલથી એના ફરતે ગોળ કર્યું એવું કરશું. ચાલો આ રહ્યો નળ શબ્દ, તમારે સરસ મજાનું વાંચતા જવાનું છે હો ભાઈ. અને હવે આપણે એના ફરતે શું કરશું, દિવાળીના જે મમ્મી રંગોળી બનાવે ને એના રંગો વધેલા પડ્યા જ હોય છે આપણા ઘરમાં, એનાથી આપણે આવી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકીએ. રંગો તો ખૂબ ફેલાઈ જાય હો ભાઈ, પરંતુ આપણે કાગળને લઈ અને ખેરીને ફરી પાછું સરસ મજાનું જોઈ લેવાનું કે આપણો શબ્દ અલગ થયો. હા, આપણો નળ શબ્દ સરસ મજાનો અલગ પડી ગયો. ત્યાર પછી છે આ શેનું ચિત્ર છે, શરબતનું. શેનું છે, શરબત. આપણે શરબત શબ્દને એની જ લાઇનમાંથી ગોતી કાઢવાનો છે. ચાલો ત્યારે જુઓ, શ ર બ ત ખ આપણે શું જોઈએ છે, શરબત. શરબતનું ચિત્ર છે અને એની સામે શરબત લખેલું જોઈએ છે. તો આ ખ અક્ષર આપણે અલગ તારવી લઈશું, એની ફરતે કંઈ આપણે ગોળ કરશું નહીં, પરંતુ આ શરબતને આપણે ફરતે લંબગોળ ફેવિકોલની મદદથી કરી લીધું. હવે શું કરશું એના પર, હવે એના પર સરસ મજાની
આપણે કોનમાં બનાવેલી ચીરોડી લગાવી દઈએ, જેથી આપણું મેજિક થઈ જાય છે ને સરસ મજાનું, હે ને? બાળકોને તો આવું બધું વાંચતા વાંચતા, લખતા લખતા, ભણતા ભણતા કરવું ખૂબ ગમે હો ભાઈ, નવું નવું બધું જ. જુઓ બાળકો, વધારાની ચીરોડી ખેરી નાખી તો આપણો શરબત શબ્દ સામે આવી ગયો, આખો શબ્દ સાઈડ પર રહી ગયો. ચાલો ત્યાર પછીની લાઈનમાં શેનું ચિત્ર છે? મગરનું. હા, શું છે? મગર. આપણે આ લાઈનમાંથી મગર શબ્દને શોધી કાઢવાનો છે. જુઓ, પહેલાં શું છે? હ. કંઈ મગર તો હ પરથી શરૂ ના થાય, બરાબર છે ને? હવે આપણે આગળ જઈએ. મ ગ ર વ, મગરવ. આપણે આ વ એનો અહીંયા કાંઈ જ આપણે ઉપયોગ નથી, આપણે ફક્ત મગર શબ્દ બનાવવાનો છે. તો આપણે શું કરશું? મગર શબ્દની ફરતે ગોળ કે લંબગોળ કરી લઈએ. ચાલો ત્યારે ફેવિકોલની મદદ લઈએ. આપણે શું થયું? મગર. વાંચતા પણ જવાનું છે સરસ મજાનું, અને આવી પ્રવૃત્તિઓ પણ કરવાની છે. આપણે ખૂબ હોશિયાર થઈ જવું છે ને, પછી મોટા મોટા થઈ અને આપણે બધાને આવું સરસ મજાનું શીખવતા થઈ જશું. હો ભાઈ, ચાલો આ વધારાની ચીરોડી હું સાઈડ પર ખેરી લઉં છું. જુઓ, આવી ગયો તમારો સરસ મજાનો મગર શબ્દ સામે આવી ગયો ને? ત્યાર પછી આ શું છે? આ લાઈનમાં કયું ચિત્ર છે? આ છે તમારું સ્કૂલ બેગ. એને શું કહેવાય? દફતર. શું કહેવાય? દફતર. ચાલો આપણે દફતર શબ્દને અલગ શોધી લઈએ. જુઓ, પહેલાં છે ઢ, તો આપણે તો દફતર એવો શબ્દ દ પરથી શરૂ થતો શોધીએ. ઢ. પછી છે દફતર. હા, આપણને મળી ગયો દફતર શબ્દ, મળી ગયો. હવે આપણે એના ફરતે પહેલાં તો શું કરશું? ફેવિકોલથી લંબગોળ સરસ મજાનું. હો ભાઈ, તમને બધાને આ પ્રવૃત્તિ કરતા આવડી જશે, પછી આ બધું તમે કરશો ને તો તમને ખૂબ મજા આવશે બાળકો. ચાલો હવે ચીરોડીના રંગ એના પર સરસ મજાના છાંટી દઈએ. આવું બધું કરશો ને ઘરે, પછી અમને વિડીયો મોકલજો, ફોટા મોકલજો. અમને પણ ખૂબ ગમે કે અમારા બાળકો તો ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ કરતા શીખી ગયા છે. જુઓ, વધારાની ચીરોડી આપણે સાઈડ પર ખેરી લીધી. હવે આ લસણનું ચિત્ર, અને તમારી સામે સરસ મજાનો લસણ શબ્દ અલગ તરી આવશે. ત્યાર પછી અહીંયા નળનું ચિત્ર અને નળ લખાયેલું, અહીંયા શરબતનું ચિત્ર અને શરબત લખાયેલું અલગ દેખાઈ આવે છે ને આપણને? ત્યાર પછી છે મગર અને મગર લખાયેલું. ત્યાર પછી દફતર અને દફતર લખાયેલું સરસ મજાનું તમારી સામે અલગ શબ્દો તરી આવ્યા. આમ ચિત્ર જોઈ અને શબ્દો બનાવતા શીખી જજો. આવજો.